કાવ્યના કવિ છે બાલ મુકુંદ દવે બાલમુકુંદ દવે એમનો પરિચય બાલ મુકુંદ મણીશંકર દવે વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં તેમનો જન્મ થયો હતો પેજ થર્ટી ફર્સ્ટ પેરેગ્રાફ ઇન ઇન્ટ્રોડક્શન તેમણે નવજીવનમાં પ્રૂફ રીડર તરીકે લાંબો કાળ એટલે લાંબા સમય સુધી કામ કર્યું હતું ધ્રુવાખ્યાન તેમની આખ્યાનની ઢબમાં એટલે પદ્ધતિમાં લખાયેલી કૃતિ છે રચના છે પરિક્રમા કુંતલ તેમના ધ્યાનપાત્ર કાવ્ય સંગ્રહ છે સોનચંપો અલક દલક ઝરમરિયા તેમના બાળગીત સંગ્રહ છે તો આ હતો આપણા કવિનો પરિચય જેમણે નવસર્જનની વાટે પોએમ એ આપણા માટે પ્રસ્તુત કરી છે ગો ઓન પેજ થર્ટી

કંઈક નવું રચી જવાનો ઉત્સાહ વ્યક્ત થયો છે મનુષ્ય એ પૃથ્વી પર નવા યુગનો પ્રવાસી છે મુસાફર છે મોહ માયા જુઠ્ઠી કીર્તિ મોહમાં પડ્યા વગર આળસ નિરાશાને હટાવી અજબ આશા સાથે ઉત્સાહથી આ પૃથ્વી ઉપર સ્વર્ગ સર્જવાની નેમ આ ગીતના અંદર કેન્દ્રસ્થાને છે સ્વર્ગ સર્જવું એટલે સુંદર સૃષ્ટિનું નિર્માણ કરવું સ્વર્ગ ઇઝ અ ગુડ થિંગ અને એ ખરાબ વસ્તુ છે એમ ઉત્તમ કાર્ય કામોથી જ આ પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બનશે તેવું કવિએ કહ્યું છે કે આપણા શ્રેષ્ઠ કામોથી આ પૃથ્વી રંગભરી બનશે સુંદર બનશે માણસે જુઠ્ઠી કીર્તિનો મોહ તેમજ આળસનો ત્યાગ કરીને આત્મવિશ્વાસથી ઉત્તમ કામ કરવું જોઈએ માણસે શ્રેષ્ઠ કામથી જ પૃથ્વી પર એટલે ધરા પર આ ધરતી પર સ્વર્ગ બનશે એટલે આ પૃથ્વી સુંદર બનશે વી આર ધ ટ્રાવેલર ઓફ ધ ન્યૂ એરા વી શુડ ગીવ અપ ટેમ્પટેશન વી શુડ ગીવ અપ આર ટેમ્પટેશન ફોર ફોલ્સ રેપ્યુટેશન એન્ડ આઈડલનેસ એન્ડ મસ્ટ ડૂ ધ બેસ્ટ વર્ક વિથ કોન્ફિડન્ટ ધ અર્થ વિલ બી બ્યુટિફુલ ઓનલી બાય ધ બેસ્ટ વર્ક એટલે આપણા સારા કામોથી જ આ પૃથ્વી સુંદર બનશે કંઈક નવું કરવાની હંમેશા આપણી અંદર ઈચ્છા જાગૃત રહેવી જોઈએ લેટ સીધ પો નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી એટલે કે નવા રસ્તાના ઉપર અમે વિહરતા ફરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી પ્રગતિ એટલે વિકાસ ઉન્નતિ ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી કે અમારી અમારા હૃદયની અંદર અમારા મનની અંદર આશા અને ઉલ્લાસ નવી આશાઓ અને નવો ઉમંગ લઈને અમે આ નૂતન યુગના પ્રવાસી છે ઊંઘ આળસ ઊંઘ લેવી જોઈએ પણ વધારે પડતી નહીં જરૂરિયાત જેટલી તો માણસે ઊંઘ લેવી જ જોઈએ પરંતુ આળસ આખો દી ઊંઘ્યા જ કરવો એવું નહીં આળસને હટાવશું નિરાશા હટાવશું આપણે જોઈએ છીએ આપણા સમાજની અંદર કે નિરાશ લોકો આપણને વધારે જોવા મળે સમટાઈમ્સ નિરાશ બધી વાતો કરતા વેર ઝેર એકબીજાની સાથે વેર આ બધું મિથ્યા આ બધું નકામું ખોટું એ બધું અમે દૂર કરશું અમે વિચારતા વગડાના વાસી અમે નૂતન યુગના પ્રવાસી અમે આ ધરતી પરના જંગલના પ્રવાસીઓ છીએ અમે નવા યુગના પ્રવાસીઓ છીએ મોહ માયા ફંદને ફગાવશું જૂઠી કીર્તિના ભૂતને બગાડશું માણસે સારા કામો કરીને ઉત્તમ કામો કરીને સક્સેસ મેળવવું જોઈએ પરંતુ જૂઠી માયાની અંદર પડવું જોઈએ નહીં જૂઠી કીર્તિ દેખાડવી જોઈએ નહીં મોહમાયાની જાળને ફગાવીશું એટલે દૂર કરશું અજબ આશાના સ્વપ્નને સજાવશું અમે પૃથ્વી પર સ્વર્ગ ઉદાર ઉતારશું કોઈ દિવસ ઉદાસ ઉદાસ રહેવું નહીં નિરાશ રહેવું નહીં વી કેન ડૂ હંમેશા આપણે કરી શકીએ કામ એવું જ રાખવું હું નહીં કરી શકું સમટાઈમ્સ આપણે કાંઈક શું કહેવાય ન્યૂઝ ન્યૂઝ રીડિંગનો પ્રોગ્રામ હોય એસેમ્બલીની અંદર તો કોણ બોલશે એમ ક્લાસમાં પૂછીએ તો કોઈ હાથ ઉપર નથી કરતું અને જો અમે લોકો કોઈને સજેસ્ટ કરીએ તો ઊભા થઈને કહે કે નો નો ન મિસ આઈ કેન નોટ સ્ટેજ પર જવાનો મને ડર લાગે સો એવી નિરાશા ન હોવી જોઈએ તૈયારી બતાવવી જોઈએ કે આઈ કેન ડૂ ભલે મિસ્ટેક થાય પ્લીઝ યુ કરેક્ટ અસ અને ઓલવેઝ બી રેડી તૈયાર થવાનું અજબ આશાના સ્વપ્ન સજાવશું અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું હવે રહેશો નહીં કોઈ ઉદાસી કોઈ ઉદાસ રહેશો નહીં અમે રંગીન ધરાના રહેવાસી અમે નૂતન યુગના પ્રવાસી એટલે નવસર્જનની વાટે વિહરતા પ્રગતિના પંથના પ્રવાસી હૃદયની અંદર આશાને ઉલ્લાસ લઈને ફરતા ઊંઘ આળસ નિરાશા બધાને હટાવી દેશું અમે વગડાના વાસીઓ છે રહેવાસીઓ છે મોહમાયાની જાળને ફગાવી દેશું અમે આ પૃથ્વીને સ્વર્ગ જેવું બનાવશું એટલે નિરાશાને દૂર કરીને આશાના સપના પોતાની અંદર સજાવો અને આશાનું કામ કરો જુઓ અમે નવા યુગના પ્રવાસી આ ચિત્રમાં તમે જોઈ શકો ગો હેડ કાંઈક કરવા માટે આગળ વધે એવી ભાવના અને આ જુઓ આળસુ બુક પેટ પર હાથમાં રિમોટ ઊંઘ્યા છે આળસને દૂર કરો આવા નથી બનવાનું આપણે અમે વગડાના રહેવાસી જંગલની અંદરથી આવતા લોકો જુઓ મહેનતું મહેનત કરવા માટે આગળ વધી રહ્યા છે જુઓ અમે વગડાના વાસી અમે વિચરતા વગડાના વાસી લાકડાનો ભારો માથા પર લઈને નીકળી પડ્યા છે ધીસ ઇઝ અ ગુડ વર્ક ફોર ધેમ સબ મોહમાયા હૈ આપણે કહીએ ને આ દુનિયા એક મોહમાયા છે એટલે મોહમાયા હા આ મારું છે મારું છે એના કરતાં અમારું છે એમ કહો પોતાનું ખાલી નહીં દેખાડો રિલેશન્સ રાખો પરંતુ पी मोहमायानी अंदर वतरवु नहीं वरी अबाउट योर कैरेक्टर समवन हेज सेड नॉट योर रेप्युटेशन वरी अबाउट योर कैरेक्टर नॉट योर रेप्युटेशन योर कैरेक्टर इज हू यू आर योर रेप्युटेशन इज हू पीपल थिंक यू आर दिस इज अ गुड लाइन सो जरा उत्साह मे એટલે હું આ લઈ આવી તમારા માટે અમે નૂતન યુગના પ્રવાસી જુઓ અમે કાંઈક આ પૃથ્વી પર આવ્યા છે તો કાંઈક કરી જવાની ભાવના યસ વી આર રેડી હાથ ઉપર કરીને ભેગા મળીને જુઓ પેજ થર્ટી વન પર કે આળસ નિરાશા અને વેરઝેરનો ત્યાગ કરવો આપણી અંદર કેવા લક્ષણો હોવા જરૂરી છે નવસર્જનનું કાર્ય કરવું એ કપરું જરૂર છે એટલે કઠિન છે કાંઈક નવું કરવું દેટ ઇઝ અ કઠિન વર્ક પણ અશક્ય નથી મહેનત કરીએ તો કરી શકીએ છીએ આળસ નિરાશા અને વેર ઝેરનો ત્યાગ કરવો આવું લક્ષણ આપણામાં હોવું જોઈએ નહીં આપણે ત્યાગ કરવો આળસ નિરાશા અને વેર ઝેરને ઉત્સાહ સાથે નૂતન અભિગમનો સ્વીકાર કરીએ એકતા અને સમાનતાની ભાવના જે મેં તમને એક ચિત્ર બતાવ્યું હાથ પકડીને ઉપર મોહમાયા અને કીર્તિથી અલિપ્ત રહેવાની તૈયારી અશક્યને શક્ય કરી બતાવવાનું સામર્થ્ય સતત સ્વપ્નદ્રષ્ટા બનીને આત્મવિશ્વાસથી કાર્ય કરનારને સફળતા મળે જ છે આત્મવિશ્વાસથી કામ કરવા માટે જો કરીએ તો હંમેશા સક્સેસ મળે જ છે તો તમે અમે નૂતન યુગના પ્રવાસી મીન્સ એમ હાયર મેં તમને આ ચિત્ર બતાવવાની કોશિશ કરી છે આપણે કે એમ હાયર હંમેશા આપણા ઉદ્દેશને એમને ઉપર રાખો ઊંચા રાખો તો એક દિવસ જરૂર સફળતાની પ્રાપ્તિ થશે જ સો નવસર્જનની વાટે વિહરતા મારા વહલા બાળકો હંમેશા બી પ્રિપેર્ડ બાય માઇન્ડ એન્ડ બોડી ઓલવેઝ તૈયાર રહો આત્મવિશ્વાસથી કાર્ય કરનારને સફળતા મળે જ છે થેન્ક યુ વેરી મચ ચિલ્ડ્રન